Hello friends, welcome to Purvanil Education. Yes friends, we are here with the second chapter of Black Book, that is supplementary reader of standard 10th GSEB. A wonderful chapter. Oh, Jalebis. Yes friends, jitlu je saras mithu madhuru naam che, kadach aa paath ma evu kheva mange che ke jalebi kharekhar atli mithi nathi hoti. Yes friends, you can understand ki jyare apne chapter ne puru karishu ત્યારે કદાચ તમને એવું લાગશે કે આ જે ટેસ્ટફુલ જલેબી છે, જે સ્વીટ સ્વીટ જલેબી છે, ખરેખર શું એટલી સ્વીટ હોય છે. આ એક બાળકની કહાની છે, એક વિદ્યાર્થીની સ્ટોરી છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને મોટિવેશનલ પણ છે. સાથે સાથે આપણને એક શીખ પણ આપે છે કે એક બાળક તરીકે અથવા તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જે વસ્તુઓ હોય એનું મહત્ત્વ સમજવું જોઈએ. યસ, સ્પેશિયલી ઇન કેસ ઓફ મની, પૈસાના સંદર્ભમાં એનું જે મહત્ત્વ છે એ ખૂબ જ અગત્યનું હોય છે, સમજવું જરૂરી છે. સો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ સ્લાઇડ. ફ્રેન્ડ્સ, ઓન યોર સ્ક્રીન તમે જોઈ શકો છો તમને જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, હિયર ઇટ ઇઝ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. તમારી પાસે ટેક્સ્ટ બુક પણ અવેલેબલ હશે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક ન અવેલેબલ હોય તો તમે અહીંયા અલ્ટ્રામાં બેસ્ટ કહો, તમને હાઇલાઇટ કરી આપું છું ફ્રોમ હિયર. યસ, આ જે પર્ટિક્યુલર પેરેગ્રાફ છે અહીંયાથી અહીંયા સુધી, ધીસ વન, એ હું તમને રીડ આઉટ કરી બતાવીશ પહેલાં, પછી એને ટ્રાન્સલેટ કરીને સમજાવીશ. લેટ સી. આઈ વોઝ ઇન ધ ફિફ્થ સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. વન ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીઝ. વન આઈ ગોટ ધેર આઈ ફાઉન્ડ દેટ ધ ટીચર હુ કલેક્ટ ધ ફીઝ, માસ્ટર ગુલામ મહમદ, વોઝ ઓન લીવ એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. ઓલ થ્રુ ધ ડે ધ કોઇન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ. But once school got over and I was on way, they began to speak. Yes friends, કે હું એક સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં હતો. એક દિવસ સ્કૂલની ફી આપવા માટે મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈને સ્કૂલમાં ગયો. ત્યાં પહોંચ્યા ત્યારે મને ખબર પડી કે જે શિક્ષક ફી લેતા હતા તે, એટલે કે માસ્ટર ગુલામ મહમદ, રજા પર હતા અને તેની ફી બીજા દિવસે લેવામાં આવશે. આખો દિવસ તો સિક્કા મારા ખિસ્સામાં સાવ પડ્યા રહ્યા, પણ સ્કૂલ પૂરી થયા પછી હું જતો હતો ત્યારે તેઓ, એટલે કે પેલા સિક્કાઓ, બોલવા લાગ્યા. લેટ્સ મૂવ વિથ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. શું કહે છે સેકન્ડ પેરેગ્રાફ? ઓલ રાઇટ, કોઇન્સ ડોન્ટ ટોક, ધે જિંગલ ઓર ગો ખનક ખનક. યસ, સાઉન્ડ ઓફ જિંગલિંગ ઓફ કોઇન્સ, બટ દેટ ડે દે એકચ્યુઅલી સ્પીક ઓર સ્પોક. One coin said, what are you thinking about those fresh hot jalebis? Jalebis are meant to be eaten and only those with money in their pocket can eat them. મે જે કહ્યું તે સિક્કાઓને ગમ્યું નહીં, અથવા તો એ જે સિક્કાઓની વાત છે એની આપણે ચર્ચા કરીએ કે એને ગમ્યું કે ન ગમ્યું કે શું કહેવા માંગે છે, એ બધી જ બાબતોની આપણે સેકન્ડ પેરેગ્રાફમાં જોઈએ. પરંતુ એ પહેલાં એની જે સિક્કાઓ બોલવા લાગ્યા એની વાત કરીએ. શું કહે છે? બહુ સારું, સિક્કાઓ વાતો નથી કરતા, ખરેખર સિક્કાઓ બોલતા નથી, તેઓ ખણ ખણ ખખડ્યા કરે છે, પણ તે દિવસે તેઓ ખરેખર બોલ્યા. એક સિક્કાએ કહ્યું, પેલી તાજી ગરમાગરમ જલેબી વિશે તું શું વિચારે છે? જલેબી ખાવા માટે તો હોય છે, અને જેમના ખિસ્સામાં પૈસા હોય તેઓ તેમને, એટલે કે જલેબીને, ખાઈ શકે છે. ફ્રેન્ડ્સ, તમને એક અહીંયા પેરેગ્રાફ આપ્યો છે, ઇન ધ બ્રેકેટ હિયર યુ કેન સી ધીસ વન. એવું કહે છે કે વોટ વિલ બી યોર આન્સર ટુ ધીઝ કોઇન્સ. જો સિક્કાઓ ખરેખર તમને આવું પૂછે, તમારા ખિસ્સામાં જે પોકેટમાં જે સિક્કા છે એ પૂછે, તો તમારો જવાબ શું હશે? યસ, યુ કેન ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર કલીગ્સ, વિથ યોર સન, ડોટર, તમારા ફ્રેન્ડ્સ સાથે પણ ચર્ચા કરી શકો છો. લેટ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. હિયર ઇટ ઇઝ, જસ્ટ બિલો ટુ દેટ લાઇન, હિયર ઇટ ઇઝ. યસ, ધીસ વન. શું કહે છે? લુક હિયર, you 4 rupees, I said to them, I am a good boy, don't misguide me or it won't be good for you. Besides, you are my fees money. If I spend you today, then how shall I show my face to Master Ghulam Muhammad in school tomorrow? Je balak che e sikkao sathe charcha kare che. Su ke che je pehla sikkao kehta hata ke garma garam jalebi to khava mate che, to e jalebi sathe shu vat kare che joye. કે જ્યારે આમ જુઓ તમે 4 રૂપિયા, મેં તેમને કહ્યું, હું સારો છોકરો છું, મને ગેરમાર્ગે દોરશો નહીં તો એ તમારા માટે સારું નથી. ઉપરાંત તમે મારી ફી માટેના પૈસા છો. આજે હું તમને વાપરું તો કાલે હું માસ્ટર ગુલામ મોહમ્મદને શાળામાં મારું મોં કેવી રીતે દેખાડું?
એવી રીતે પેલો છોકરો જે છે એ સિક્કાઓ સાથે ચર્ચા કરે છે. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ વોટ હી સેડ. ધ કોઇન્સ, હિયર ઇટ ઇઝ ધીસ વન, ધ કોઇન્સ ડિસલાઇક વોટ આઈ વુડ સેડ, વોટ આઈ હેડ સેડ, યુ કેન સે ઓલ ઓફ ધેમ બિગીન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. દેર વોઝ સચ અ ક્લેમર, લાઉડ અનપ્લેઝન્ટ નોઇઝ દેટ પાસર બાય ઇન ધ બાઝાર સ્ટાર્ટેડ સ્ટેડ એટ મી એન્ડ માય પોકેટ. આઈ ગ્રેબ એન્ડ કોટ ટાઇટલી ઓલ ફોર ઓફ ધેમ એન્ડ હેલ્ડ ધેમ ટાઇટ ઇન માય ફિસ્ટ એન્ડ ધેન દે વર સાયલન્ટ. બટ આફ્ટર ટોકિંગ, આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ આઈ લૂઝ્ડ, દેટ મીન્સ રિલીઝ્ડ માય ગ્રીપ. ઇમિડિયટલી ધ ઓલ્ડેસ્ટ કોઇન સેડ, ટેલ મી ઓનેસ્ટલી નાવ, ડોન્ટ યુ ફીલ લાઇક ઇટિંગ ધોઝ હોટ જલેબીસ? And then, if you spend us for today, won't you get the scholarship money tomorrow? Sweets with the fees money, fees with the scholarship money. What are you saying? Isn't right? I replied. But it isn't that wrong either. Listen, I am not a common sort type of boy, the coins argued. But then those jalebis are no common sort of jalebis either. They are crisp, fresh and full of sweet syrup. Friends, હવે બંનેનું ડિસ્કશન જે છે એ ચાલવા લાગ્યું છે. અને જે જલેબી જે છે અને જે સિક્કાઓ છે એ સિક્કાઓ જલેબી પ્રત્યેને આમ જસ્ટ કોન્સન્ટ્રેટ કરાવી રહ્યા છે કે જો પેલી જલેબી કેટલી સ્વીટ છે, કેટલી સારી છે, અને પેલો બાળક જે છે એને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે. જોઈએ શું કહે છે. હવે એ જેવા ચાલતા હતા અને એ ચાલતા ચાલતા આગળ વધે છે. મેં આમ જુઓ તો પહેલાં સિક્કા સાથે ચર્ચા કરે ત્યારે કહે છે કે મેં જે કહ્યું તે સિક્કાઓને ગમ્યું નહીં. બધા એક સાથે જ બોલવા લાગ્યા. એટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો કે બજારમાં પસાર થતા લોકો મારી સામે અને મારા ખિસ્સા સામે તાકી રહ્યા. મેં એ ચારેયને મજબૂત પકડીને મારી મુઠ્ઠીમાં દબાવી દીધા અને પછી તેઓ શાંત પડ્યા. પણ થોડું આગળ ચાલીને મેં મારી પકડ ઢીલી કરી. તરત જ સૌથી જૂના સિક્કાએ કહ્યું, હવે મને પ્રામાણિકપણે કહે કે તને પેલી ગરમાગરમ જલેબી ખાવાનું મન નથી થતું, અને તું આજે એમને વાપરી નાખીશ તો કાલે સ્કોલરશિપના પૈસા તો મળવાના જ છે ને. ફીના પૈસાથી મીઠાઈ અને સ્કોલરશિપના પૈસાથી ફી, એવી રીતે એને કન્વિન્સ કરે છે. તમે જે કહો છો તે સાચું નથી, મેં કહ્યું, પણ તે ખોટું પણ નથી. સાંભળો, હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી, સિક્કાઓએ દલીલ કરતાં કહ્યું. પણ તો પછી પેલી જલેબી પણ સામાન્ય જલેબી નથી. જલેબી કડક, તાજી અને મીઠા રસથી ભરપૂર છે. અને જે સિક્કા છે એ કોઈ પણ ભોગે એને કન્વિન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધ કોઇન્સ વર સો કીન. યસ, હિયર ઇટ ઇઝ ધીસ પેરેગ્રાફ ફ્રેન્ડ્સ, હિયર ઇટ ઇઝ, યસ, ફ્રોમ ધીસ વન. ધ કોઇન્સ વર સો કીન ઓન બીંગ સ્પેન્ડ દેટ ડે, ધ કેપ્ટ અપ ધેર અટેમ્પ્ટ્સ. ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ, ટેરિફાઈડ આઈ વોઝ, બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ to wait a whole rupee worth of jalebis. The halwai opened up a whole newspaper and heaped a pile of jalebis on it. So kache ke te divse e badhi je charchao chalya pachi te divse sikkao vaprai jawa mate etla aatur hata ke temne emna prayatno chalu rakhya. Chevte hu dukan par dodi gayo. Hu khub gabrai gayo hato, pan me kandoi ne 1 rupayani jalebi jalebthi todva kahyu. કંદોએ એક આખું છાપું પાથર્યું અને તેના પર જલેબીનો ખડકલો કરી નાખ્યો. ફ્રેન્ડ્સ, અગેન ધેર ઇઝ અ સ્મોલ ક્વેશ્ચન ફોર યુ ઓલ. યસ, અહીંયા તમને જે રેડ આપ્યું છે ક્વેશ્ચન, હિયર યુ કેન સી ધીસ વન, ધીસ એન્ટાયર ક્વેશ્ચન શું કહે છે કે ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોય ડિસિઝન ટુ ઈટ જલેબીઝ? વાય? આ રીતે જલેબી ખાવાનો છોકરાનો નિર્ણય તમને ગમ્યો? શા માટે? તમારે ડિસ્કસ કરીને તમારા ફ્રેન્ડ સાથે ચર્ચા કરી શકો છો. I, next paragraph, આપણે જોઈએ. I clutched the jalebis to my chest and ran into a gully. When I reached a safe corner, I began to devour, eat greedily, consume the jalebis. I ate so many jalebis that if anyone pressed my stomach, a little jalebis would have came out of my ear and nostrils. ફ્રેન્ડ્સ, એવું કહે છે કે એ દિવસે તો જલેબી જ્યારે ખાવાની વાત થઈ અને જલેબી જે છે એ ખાવાની શરૂઆત કરી, તો જલેબીને મેં મારી છાતી સરસી દબાવી હું એક ગલીમાં દોડીને ગયો. એક સલામત ખૂણે પહોંચીને મેં જલેબી
આરોગવા માંડી. મેં એટલી બધી જલેબી ખાધી, એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને જરા પણ દબાવે તો જલેબી મારા કાન અને નસકોરામાંથી બહાર કૂદી પડત. આટલી બધી મેં જલેબી ખાધી. એન્ડ દેન લેટ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. હિયર ઇટ ઇઝ ધ એન્ટાયર પેરેગ્રાફ ઇન ધીસ પર્ટિક્યુલર સ્લાઇડ. હિયર ઇટ ઇઝ ફ્રેન્ડ્સ, અપ ટુ હિયર. શું કહે છે કે વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ assemble, that means gather in the gully. By that time I was so pleased with my stomach full of jalebis that I got into the mood for some fun. I started handing out jalebis to the children around. I dashed, that means rushed, to the halwai and bought one more rupee worth of jalebis. Came back and stood on the chabutra of one of the houses, liberally distributing jalebis to the children. By now there was a huge mob, that means crowd, of children around me. The beggars to launch an assault, that means attacked. I bought jalebis for the remaining 2 rupees as well and distributed them. Then I washed my hands and mouth at the public tap and returned home, putting on such an innocent face as if I hadn't even seen the hint of a jalebi all my life. Digesting jalebis became another matter. At night I had to eat my dinner as well. See what he said in this paragraph. Bahu jadapti akhai latta mathi chokrao gali ma ekta thai gaya. Tyan sudhi ma to mara jalebi thi bharela pet thi hun etlo khush hato ke kaik gammat karvana mijaj ma aavi gayo. Aas paas na chokrao ne hun jalebi vehchva lagyo. હું કંદોઈની દુકાને દોડી ગયો અને બીજા 1 રૂપિયાની જલેબી ખરીદી લાવ્યો અને એક ઘરના ચબૂતરા પર ઊભો રહીને બાળકોને છુટ્ટી જલેબી વહેંચવા લાગ્યો. હવે છોકરાઓનું એક મોટું ટોળું મને ઘેરી વળ્યું. ભિખારીઓએ પણ હુમલો કર્યો. બાકી બચેલા 2 રૂપિયાની પણ જલેબી હું ખરીદી લાવ્યો અને તેમને વહેંચી દીધી. પછી મેં જાહેર નળ પર મારા હાથ અને મોં ધોયા અને જિંદગીમાં જાણે કે ક્યારેય જલેબી કલ્પનાય ન કરી હોય એવા નિર્દોષ ચહેરે મેં ઘરે આવ્યો. જલેબી પચાવી એ એક બીજી બાબત હતી મારા માટે, કારણ કે રાત્રે મારે વાળું પણ કરવું પડ્યું, મતલબ કે રાત્રે એને જમવું પણ ઘરે પડ્યું. જો એવું કે હવે ભૂખ નથી લાગી તો એણે એ બતાવવું પડે કે કેમ ભૂખ નથી લાગી. સો વોટ હી સેઇડ કે ઠીક છે, હું આઈ વિલ ઇટ ધ ડિનર એઝ વેલ, એટલે રાતનું જે જમવાનું છે એ પણ એ જમે છે, ડિનર પણ એ કરે છે. જોઈએ હવે એની શું હાલત થાય છે. જલેબી અને જે ખાવાનું રાતનું ભોજન એના પેટમાં ગયું છે એની શું હાલત થાય છે. લેટ્સ સી ધ નેક્સ્ટ સ્લાઇડ. હિયર ઇટ ઇઝ ધીસ પર્ટિક્યુલર પેરેગ્રાફ. વોટ ઇટ સેઝ, ધ રિઝલ્ટ વોઝ દેટ ઓલ નાઇટ આઈ લે કોલ્ડ અપ લાઈક અ જલેબી સફરિંગ અ સ્ટમક એક. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઈટ ઓલ 4 રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ બાય માય સેલ્ફ. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઈક એની અધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ્સ સ્કોલરશિપ that day, and once I would pay the fees with that amount, the jalebis would be completely digested. But when I go to school, I found out that the scholarship was going to be paid the following month. My head started to spin. What would be your advice to this boy now, friends? A particular paragraph shu kahe che joye apde. આ પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે કે જ્યારે બધી જ જલેબી જે છે એ ખાધા પછી ઘરે જાય છે, ઘરેને સૂઈ જાય છે અને સૂઈ ગયા પછી જે એની હાલત થાય છે એના વિશે ચર્ચા કરે છે અને એનું જે વાળું કર્યું હતું વાળું કર્યા પછી પણ એની પેટની જે હાલત થઈ, જોઈએ શું થાય છે. પરિણામે પેટના દુખાવાથી કણસતો હું આખી રાત જલેબીના ગૂંચળાની જેમ પડી રહ્યો. ઈશ્વરનો આભાર કે 4 રૂપિયાની જલેબી મારે જ ખાવાની ન હતી. સવારે બીજા કોઈ પણ દિવસની માફક હું સ્કૂલે ગયો. હું જાણતો હતો કે તે દિવસે મને અગાઉના મહિનાની સ્કોલરશિપ મળવાની હતી અને એકવાર એ રકમમાંથી હું ફી આપી દઉં કે જલેબી પૂરેપૂરી પચી જશે. પણ હું શાળાએ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે સ્કોલરશિપ તો આવતા મહિને આપવાની હતી. મારું માથું જે છે એ ભમવા લાગ્યું. હવે આ છોકરાને તમારી શી સલાહ છે, તમે જો હોવ એ જગ્યા તો તમે શું એડવાઇઝ કરશો, શું સલાહ આપશો. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં પછી એનું શું થાય છે, શું એ ફીસ ભરી શકે છે, નથી ભરતો તો શું કરે છે, જોઈએ આપણે.
Master Ghulam Muhammad announced that the fees would be taken during the recess. When the recess bell rang, I left the school and walked on and on. Finally, I reached the railway station. I started praying to Allah Mia, just this one save me. Order a farishta to pass by and drop just 4 rupees in my pocket. I promise I will use them only to pay my fees and not to eat jalebis. હવે એ જે છોકરો છે હવે એ જ્યારે ખબર પડે છે કે ભાઈ હવે ફીસ ભરવી પડશે અને એમાંય પછી તો હવે પૈસા મળવાના છે એ ખબર હતી પણ પછી પાછળથી એવું રિયલાઇઝ થાય છે કે હવે તો એક મહિના પછી ફી જે છે એ ભરી શકાશે કારણ કે સ્કોલરશિપ આવતા મહિને આપવાની હતી. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે. રિસેસનો બેલ વાગતા જ હું સ્કૂલમાંથી રવાના થઈ ગયો અને ક્યાંય સુધી ચાલતો રહ્યો. છેવટે હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો. મેં અલ્લા મિયાને બંદકી કરવાનું શરૂ કર્યું. આ એક જ વાર મને બચાવી લો, ફરિશ્તાને હુકુમ કરો. એટલે કે અલ્લા મિયાને એ પ્રે કરે છે ને શું કહે છે કે ફરિશ્તાને હુકુમ ફરમાવો કે એ મારી પાસેથી પસાર થઈને મારા ખિસ્સામાં માત્ર 4 રૂપિયા સરકાવી જાય. હું વચન આપું છું કે હું તેનો ઉપયોગ જલેબી ખાવામાં નહીં પણ માત્ર ને માત્ર ફી આપવામાં જ કરીશ. એવું એને એ ભગવાનને પ્રે કરે છે, અલ્લા મિયાને પ્રે કરે છે. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ. This one from here to here. There was a shed giving tree beside the railway tracks. Earlier the entire matter seemed so simple. Jalebis with the fees money and the fees with the scholarship money. I had known that I would get the scholarship the next month. I would have postponed, that means delayed, my jalebi eating program to the next month as well. Now for the crime of eating a few jalebis. For the first time in my life, I was absent from school, sitting there under the tree. At first, I felt like crying. Then I felt like laughing when it struck. That means suddenly became clear to me that the tears I was shedding were not tears but drops of jalebi syrup. So, kya friends? Ke railway na pata paase ek chhaina walu jhad hatu. આખી એ બાબત પહેલાં તો સાવ સાદી લાગતી હતી. ફીના પૈસામાંથી જલેબી અને સ્કોલરશિપના પૈસામાંથી ફી. મને જો ખબર હોત કે સ્કોલરશિપ આવતા મહિને મળવાની હતી તો જલેબી ખાવાનો કાર્યક્રમ આવતા મહિના પર મુલતવી રાખત. જલેબી ખાવાના ગુના માટે મારી જિંદગીમાં પહેલીવાર હું સ્કૂલમાં ગેરહાજર રહ્યો. ત્યાં ઝાડ નીચે બેસીને પહેલાં તો હું રડું થઈ ગયો. પછી મને જ્યારે એક ખ્યાલ આવ્યો કે જે આંસુ પડતા હતા તે આંસુ ન હતા પણ જલેબીના રસના ટીપા હતા, ત્યારે મને હસવાનું મન થઈ આવ્યું. એન્ડ આઈ ગોટ અપ ફ્રોમ દેર. હિયર ઇટ ઇઝ ધ સેકન્ડ પેરેગ્રાફ અપ ટુ હિયર. આઈ ગોટ અપ ફ્રોમ દેર એન્ડ વોક ટુ ધ બાઝાર એન્ડ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ સો દેટ વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ. શું કહે છે કે હું ત્યાંથી ઊભો થયો અને બજારમાં ગયો અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોઈ જેથી છોકરાઓ બહાર આવે ત્યારે હું પણ તેમની સાથે ચાલીને શાળાએથી જ આવ્યો હોય એવું લાગે. અને એવું રિયલાઇઝ કરાવવા માટે એ ત્યાં એ લાઇનમાં ઊભો રહી જાય છે. સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ ફ્રોમ હિયર ટુ હિયર. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. આઈ ગોટ ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ હોમ. Went up to the school gate and then turned off to the railway station. Under the same tree I sat and began to say the same prayers. I repeatedly pleaded, that means begged, Allah Mia, at least give it to me today. Today is the second day. Then I said, all right, come, let's play a game. I will go from here to that signal. You secretly place 4 rupees under this big stone. I will touch the signal and come back. હવે એ બાળક બીજે દિવસે પણ એમ જ કર્યું. કપડાં પહેરી ઘરેથી નીકળીને સ્કૂલના દરવાજા સુધી જઈને ત્યાંથી રેલવે સ્ટેશને જવા નીકળી ગયો અથવા તો વળી ગયો. એ જ ઝાડ નીચે બેસીને એ જ બંદગી કરવા લાગ્યો. મેં વારંવાર અરજ કરી, અલ્લા મિયા, ઓછામાં ઓછું આજે તો મને એ આપો. આજે બીજો દિવસ છે. પછી મેં કહ્યું, સારું, ચાલો આપણે એક રમત રમીએ. અહીંથી હું પહેલાં સિગ્નલ સુધી જઈશ. તમે છુપી રીતે પહેલાં મોટા પથ્થર નીચે 4 રૂપિયા મૂકી દેજો. હું સિગ્નલને અડીને પાછો આવીશ. અને આવી રીતે એ અલ્લા મિયા સાથે ગેમ પ્લે કરવાનો નિર્ણય કરે છે. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ.
and returned smiling. Finally, after saying Bismillah, when I lifted up the rock, a big hairy worm got up. I scream and run away. I was caught. The report of my absence had reached home. It's useless to describe what happened after that. અને શું કહે છે કે હું સિગ્નલ સુધી જઈને હસતા હસતા પાછો આવ્યો. આખરે બિસ્મિલ્લા કહીને મેં પથ્થરને ઉચક્યો અને એક મોટા વાળવાળું જીવડું ઊભું થયું. હું ચીસ પાડીને દોડી ગયો. હું પકડાઈ ગયો. મારી ગેરહાજરીની ખબર ઘરે પહોંચી ગઈ હતી અને પછી શું બન્યું તેનું વર્ણન કરવું વ્યર્થ છે. હવે પાછો સવાલ એકદમ તમારા બધા માટે, આ પછી ઘરે ઘેર અને નિશાળમાં શું થયું હશે? હવે તમારે ડિસ્કસ કરવાનું છે કે એ જ્યારે છોકરો છે ઘરે ગયો હશે તો શું થયું હશે. એને એના પેરેન્ટ્સ જે છે એને બીટ કર્યું હશે, માર્યું હશે, કે પછી એને સમજાવ્યો હશે, કે ટીચર જે છે સ્કૂલમાં એમણે શું કીધું હશે. ઇટ્સ અપ ટુ યુ ઓલ. યુ કેન ચેન્જ ધ સ્ટોરી ફ્રોમ હિયર એઝ વેલ. જોઈએ આપણે લાસ્ટ પેરેગ્રાફ, ધીસ વન. યસ, હિયર ટુ હિયર. વેલ, વોટ એવર હેપન હેપન, બટ અપ ટુ ધી 7th or 8th સ્ટાન્ડર્ડ I kept wondering, if Allah Mia had sent me 4 rupees that day, what harm could it have possibly caused anyone? It was only later that I came to the conclusion that if Allah Mia were to provide all we asked for, then even today, man would be living in nests like crows, and he would not have learnt the art of making jalebis. યસ ફ્રેન્ડ્સ, શું કહે છે કે સારું, જે કંઈ થયું તે થયું, પણ 7th or 8th ધોરણ સુધી હું વિચારતો રહ્યો કે અલ્લા મિયાએ મને તે દિવસે 4 રૂપિયા મોકલી આપ્યા હોત તો કોઈને શું નુકસાન થયું હોત. વખત જતાં હું એ નિષ્કર્ષ પર આવ્યો કે જો આપણે જે કંઈ માંગીએ તે અલ્લા મિયા આપે તો આજે પણ માણસ કાગડાની પેઠે માળામાં રહેતો હોત અને જલેબી બનાવવાની કળા શીખ્યો જ ન હોત. યસ ફ્રેન્ડ્સ, જલેબી હંમેશા મીઠી નથી હોતી. યસ ફ્રેન્ડ્સ, ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર. થેન્ક યુ સો મચ. જો તમને આ પાઠ આરામથી સમજાઈ ગયો હોય તો આઈ વિલ રિક્વેસ્ટ યુ ઓલ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. એન્ડ પ્લીઝ મેક્સિમમ લોકોને, ખાસ કરીને સ્ટાન્ડર્ડ 10th વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરીને એ લોકો આમાંથી કંઈક શીખી શકે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. સ્ટે ટ્યુન વિથ પૂર્વાની એજ્યુકેશન એન્ડ બેસ્ટ ઓફ લક.